રિંગ રોડ વિસ્તારમાં આવેલી વખારિયા ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં એક દુકાનમાં રાત્રે શોર્ટ સર્કિટથી અચાનક મોટી આગ ફાટી નીકળતા નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જ્યારે આગની ઘટનામાં મોટા નુકસાનની ભીતિ પણ સેવવામાં આવી રહી છે. રિંગરોડ વિસ્તારમાં આવેલી વખારિયા ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આવેલી દુકાનમાં રાત્રે આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ સુરત ફાયર વિભાગને મળતા ચાર મથકોની ગાડીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયરની ટીમ દ્વારા આગ પર પાણીનો સતત મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. માર્કેટના બેઝમેન્ટના ભાગે આવેલી દુકાનમાં કાપડનો મોટો જથ્થો સંગ્રહ કરવામાં આવતો હતો અને મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હોય આગ વધુ વિકરાળ બની હતી. જોકે ફાયરે સમય સૂચકતા વાપરી તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને લાગેલી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ये रिंग रोड मार्केट स्थित वखारिया मार्केट है, उसमें फायर है और उसके बेसमेंट में फायर था और शॉर्ट सर्किट की वजह से उसमें कुछ फायर हो गया था. एट प्रेजेंट स्पॉट पे 15 से 20 गाड़ियां हैं और पूरी परिस्थिति काबू में है. सर, आग बेसमेंट में कितनी तकलीफ की होगी? देखिए, वेंटिलेशन का खूब अभाव था. जो स्मोक था, स्मोक निकलने की कोई जगह नहीं थी और फायर अंदर बहुत फैल चुका था और हमें फोर्स एंट्री लेनी पड़ी और हमने परिस्थिति काबू में ले ली है. नुकसान माना जाए तो अंदाज़ आपके? नुकसान में तो अभी तक पता नहीं चला कि कितना हुआ है, पर काफ़ी है. नोटिस दे जाएगी? कागजी कार्रवाई तो वो अभी कल के बाद पता चला.